પાપર નગરપાલિકાની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્ર ભરવાનો આજે ચોથો દિવસ હતો અને આજે ઉમેદવારી પત્ર ભરાવવાના ચોથા દિવસે 8 ઉમેદવારી પત્રો ભરાયા છે. ડીસા પાલનપુર સાથે ભાભર નગરપાલિકાની પણ સામાન્ય ચૂંટણી આગામી 28 તારીખના યોજનાર છે. ભાભરના 6 વોર્ડની 24 બેઠક પર યોજનાર ચૂંટણી માટે 8 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. ગત ચૂંટણીમાં ભાભરની 24 બેઠક પર તમામ ઉમેદવારો ભાજપના વિજેતા થયા હતા. ભાભર નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે વોર્ડ નંબર 1માં ભાજપના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 3માં ભાજપના 1, વોર્ડ નંબર 5માં 3 અને વોર્ડ નંબર 6માં ભાજપના 1 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. આમ આજે ભાભર નગરપાલિકામાં ભાજપના 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસના 1 પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી. ભાજપના શહેર ભાજપ પ્રમુખે એકવાર ફરી નગરપાલિકા કબજે કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાભર નગરપાલિકા ચૂંટણીના અનુસંધાને આજરોજ ભારતીય જનતા પાર્ટીના ટોટલ 8 ફોર્મ મામલતદાર ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા છે. આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 24-24 સીટમાં વિજયી બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના ગત ટર્મની અંદર 24-24 સીટો બીજેપીની હતી. તમામે તમામ વોર્ડની અંદર, તમામે તમામ વિસ્તારની અંદર સંતોષકારક વિકાસના કામો કરવામાં આવ્યા છે અને કામોના આધારે અમે આવનારા સમયની અંદર પ્રજા જોડે જશું અને ભારતીય જનતા પાર્ટી માટે વોટની માગણી કરશું અને 24-24 સીટોની અંદર ફરીથી કમલને જીતાડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભાઈ શ્રી રાજુભાઈનું ઉમેદવારી પત્ર અમે બધાની સાથે મળીને રજૂ કર્યું છે. રાજુભાઈ ગઈ ટર્મમાં પણ સારી રીતે ચૂંટાયેલા હતા અને એમની કામગીરી પણ ઘણી સારી છે અને નગરપાલિકાએ પણ આ 5 વર્ષમાં ઘણો વિકાસ કરી અને નગરજનોને પૂરેપૂરો સંતોષ આપ્યો છે. એટલે અત્યારે પણ 24-24 સીટ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીને આવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને કોઈપણ સંજોગોમાં બીજું નહીં બને એ પણ અમને વિશ્વાસ છે.